हेलो एवरीवन, आज आप जोशू नीचे अपेली माहिती पर थी आर्थिक वृद्धि जत्थो शोध। वार्षिक वपराश 9000 एकमों, एकम दीठ किंमत रुपया 30, ऑर्डर मुकानो खर्च रुपया 15, एकमनो संग्रह खर्च रुपया 10%। तो आपणे शोधवानो छे आर्थिक वृद्धि जत्थो शोधो। तो आपणे आर्थिक वृद्धि जत्थो शोधीए, चलो अहींया फॉर्म्युला लखी दईए। आर्थिक वृद्धि जत्थो इज इक्वल टू अंडर रूट 2AO डिवाइड बाय CP। चलो, तो ये इतने वार्षिक वपराश, तो वार्षिक वपराश अपन ने आप 9000 एकमो, तो ये लखी दिए 9000 एकमो। हवे ओ अपन ने आप ऑर्डर मुकवानो खर्च रुपया 15, तो आप ये लखीए 15। હવે સી, તો સી આપણને આપ્યા છે એકમ દીઠ કિંમત રૂપિયા 30, અને પી આપ્યા છે એકમનો સંગ્રહ ખર્ચ 10%, તો આપણે લખીશું 10%। કેલ્ક્યુલેશન કરીએ, 2000 × 9000 × 15 એટલે કે વર્ગમાં 270,000 ભાગ્યા 30%, એટલે કે 3। હવે 270,000 ભાગ્યા 3 કરીએ તો આપણને જવાબ મળશે 90,000। 90,000નું વર્ગમૂળ દૂર કરીશું તો આપણને મળશે 300 એકમ। તો આપણે જોઈ લીધો આર્થિક વૃદ્ધિ જથ્થો 2AO/CP 2×9000×15×30×10%, એટલે કે 270,000 × 3 90,000 એટલે કે 300 એકમો। તો આપણો આવ્યો આર્થિક વૃદ્ધિ જથ્થો 300 એકમો। તો આપણે જવાબ જોઈ લઈએ, આપણને આપ્યો છે આર્થિક વૃદ્ધિ જથ્થો 300 એકમો। હવે જોઈએ માલ સામાનની નીચે આપેલી માહિતી પરથી વૃદ્ધિ સપાટી, લઘુત્તમ સપાટી, ગુરુત્તમ સપાટી નક્કી કરો। એમાં ફર્સ્ટ છે આર્થિક વૃદ્ધિ જથ્થો 6000 એકમો, વૃદ્ધિ સમય 4 થી 6 અઠવાડિયા, વધુમાં વધુ વપરાશ અઠવાડિયે 900 એકમો, સરેરાશ વપરાશ અઠવાડિયે 600 એકમો। તો હવે આપણે સૌથી પહેલાં જોઈએ વૃદ્ધિ સપાટી, એના પછી લઘુત્તમ સપાટી, અને એના પછી ગુરુત્તમ સપાટી। તો આપણે વૃદ્ધિ સપાટીનું સૂત્ર લખીએ, વૃદ્ધિ સપાટી બરાબર માલ મેળવતા લાગતો વધુમાં વધુ વપરાશ ગુણ્યા માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય। જોઈએ તો કે વર્ધી સપાટી બરાબર માલ મેળવતા લાગતો વધુમાં વધુ વપરાશ ગુણ્યા માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય। તો આપણે જોઈએ કે માલ મેળવતા લાગતો વધુમાં વધુ વપરાશ, તો આપણને વધુમાં વધુ વપરાશ આપ્યો છે, સોરી, 900 એકમો। તો આપણે જોઈ લઈએ, લખી દઈએ 900 × માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય,
તો વધુમાં વધુ સમય આપણને આપ્યો છે 6 અઠવાડિયા. તો આપણે અહીંયા લખી દઈએ 6 અઠવાડિયા. હવે આનું મલ્ટિપ્લિકેશન એટલે ગુણાકાર કરીએ, 900 × 6 તો 5,400 એકમો. તો આપણે જોયું વર્ધી સપાટી, તો કે માલ મેળવતા લાગતો સમય 900, વધામાં વધુ વપરાશ 900 અને વધુમાં વધુ સમય 6 અઠવાડિયા, તો કે 5,400 એકમો. હવે આપણે જોઈએ લઘુત્તમ સપાટી. તો આપણે લખીએ લઘુત્તમ સપાટી બરાબર વર્ધી સપાટી માઇનસ માલ મેળવતા લાગતો સરેરાશ વપરાશ. ગુણ્યા સરેરાશ સમય. તો જોઈએ લઘુત્તમ સપાટી બરાબર વર્ધી સપાટી માઇનસ માલ મેળવતા લાગતો સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ સમય. તો વર્ધી સપાટી આપણે અહીંયા શોધી, તો કે 5,400 એકમો, તો કે 5,400 માઇનસ માલ મેળવતા લાગતો સરેરાશ વપરાશ. તો સરેરાશ વપરાશ આપણને આપ્યો છે 6 અઠવાડિયે 600 એકમો. તો આપણે લખી દઈએ 600 × સરેરાશ સમય. સરેરાશ સમય આપણને આપ્યો નથી, તો આપણે સરેરાશ સમયનું સૂત્ર લખીશું. સરેરાશ સમય બરાબર ઓછામાં ઓછો સમય વત્તા વધુમાં વધુ સમય ભાગ્યા 2. તો હવે આપણે જોઈએ કે ઓછામાં ઓછો સમય કેટલો આપ્યો છે આપણને, 4 થી 6 અઠવાડિયા. એટલે કે ઓછામાં ઓછો સમય 4 પ્લસ વધુમાં વધુ સમય 6 ભાગ્યા 2, એટલે આપણો સરેરાશ સમય આવશે 5 અઠવાડિયા. તો હવે આપણે સરેરાશ સમયની જગ્યાએ લખી દઈએ 5. તો હવે લખીએ 5,400 માઇનસ 600 × 5 એટલે કે 3,000. હવે જોઈએ 5,400માંથી 3,000 જાય તો આપણને મળશે 2,400 એકમો. તો આપણે લઘુત્તમ સપાટી પણ શોધી દીધી, દેખી લઈએ લઘુત્તમ સપાટી બરાબર વર્ધી સપાટી 5,400 જે આપણે ઉપર શોધી હતી માઇનસ માલ મેળવતા લાગતો સરેરાશ વપરાશ. તો સરેરાશ વપરાશ આપણને આ રહ્યો બરાબર. હવે અને સરેરાશ સમય, જે સરેરાશ સમય આપણે અહીંયા શોધ્યો, તો આપણને લઘુત્તમ સપાટી મળી 2,400 એકમો. હવે આપણે જોઈએ ગુરુત્તમ સપાટી. અરે ગુરુત્તમ સપાટી, તો સૌથી પહેલાં આપણે ગુરુત્તમ સપાટીનું સૂત્ર લખી દઈએ. ગુરુત્તમ સપાટી બરાબર વર્ધી સપાટી માઇનસ ઓછામાં ઓછો વપરાશ ગુણ્યા ઓછામાં ઓછો સમય પ્લસ વર્ધી જથ્થો. જોઈ લઈએ પરિવાર સૂત્ર, તો કે ગુરુત્તમ સપાટી બરાબર વર્ધી સપાટી માઇનસ ઓછામાં ઓછો વપરાશ ગુણ્યા ઓછામાં ઓછો સમય વત્તા વર્ધી જથ્થો. તો આપણે વર્ધી સપાટી અહીંયા શોધી દીધી છે. આ રહી આપણી વર્ધી સપાટી 5,400. તો આપણે અહીંયા લખી દઈએ વર્ધી સપાટી બરાબર 5,400 માઇનસ ઓછામાં ઓછો વપરાશ
तो આપણે અહીંયા જોઈએ કે આપણને વધુમાં વધુ વપરાશ આપ્યો છે, સરેરાશ વપરાશ આપ્યો છે, પણ ઓછામાં ઓછો વપરાશ આપ્યો નથી. તો આપણે ઓછામાં ઓછો વપરાશ શોધીએ. તો ઓછામાં ઓછો વપરાશ શોધવા માટેનું સૂત્ર લખીએ. સરેરાશ વપરાશનું સૂત્ર આવશે, તો કે સરેરાશ વપરાશ સરેરાશ વપરાશ બરાબર ઓછામાં ઓછો વપરાશ પ્લસ વધુમાં વધુ વપરાશ ભાગ્યા બે. તો હવે આપણે જોઈએ કે સરેરાશ વપરાશ, આપણે રકમમાં જોઈએ તો સરેરાશ વપરાશ આપણને આપ્યો છે અઠવાડિયે 600 એકમો. તો આપણે લખી દઈએ અહીંયા 600 એકમો બરાબર ઓછામાં ઓછો વપરાશ આપ્યો નથી, લખીએ ઓછો વપરાશ પ્લસ વધુમાં વધુ વપરાશ આપણને આપ્યો છે અઠવાડિયે 900 એકમો. તો આપણે લખી દઈએ 900 ભાગ્યા 2. હવે આનું સાદું રૂપ આપીએ, આ 2 છે એ આ બાજુ આવશે તો ગુણાકારમાં આવશે. તો હવે અહીંયા લખીએ 600 ગુણ્યા 2 બરાબર ઓછામાં ઓછો વપરાશ પ્લસ 900. હવે 600 ગુણ્યા 2 તો આવશે 1200. 900 અહીંયા પ્લસ છે, આ બાજુ આવે બરાબર નહીં, તો માઇનસ 900 બરાબર ઓછામાં ઓછો વપરાશ. તો 1200માંથી 900 જાય તો વધશે 300. તો 300 શું મળ્યું આપણને? ઓછામાં ઓછો વપરાશ. હવે ઓછામાં ઓછો વપરાશ આપણને 300 મળ્યો એ હવે આપણે અહીંયા ગુરુત્તમ સપાટીના સૂત્રની અંદર લખી દઈએ કે ઓછામાં ઓછો વપરાશ બરાબર 300 ગુણ્યા ઓછામાં ઓછો સમય. તો ઓછામાં ઓછો સમય આપણા જોડે છે 4 અઠવાડિયા. તો આપણે લખી દઈએ 4. તો હવે આનું સાદું રૂપ આપી દઈએ તો કે 5400 - 300 × 4 તો મળશે આપણને 1200. હવે 5400માંથી 1200 લેસ કરીએ તો આપણને મળશે, હવે આપણે અહીંયા વર્ધી જથ્થો લખવાનો રહી ગયો, તો કે 300 × 4 પ્લસ વર્ધી જથ્થો. તો વર્ધી જથ્થો આપણને આપ્યો છે આર્થિક વર્ધી જથ્થો 6000 એકમો. તો અહીંયા આપણે લખી દઈએ 6000 એકમો. હવે સાદું રૂપ આપીએ, 5400 - 300 × 4 એટલે 1200 પ્લસ 6000. તો 5400માંથી 1200 લેસ કરી અને 6000 ઉમેરીશું તો આપણને મળશે 10200. તો આપણને મળશે 10200 એકમો. તો હવે આપણે જોઈ લઈએ કે આપણે સૌથી પહેલાં વર્ધી સપાટી શોધી, પછી આપણને 5400 એકમ મળ્યા, પછી લઘુત્તમ સપાટી શોધી. લઘુત્તમ સપાટી શોધવા માટે આપણે સરેરાશ સમય શોધ્યો, પછી ગુરુત્તમ સપાટી શોધી. ગુરુત્તમ સપાટી શોધવા માટે આપણે ઓછામાં ઓછા વપરાશની જરૂર હતી, તો આપણે ઓછામાં ઓછો વપરાશ શોધ્યો જે આપણને 300 મળ્યો અને એના આધારે આપણને ગુરુત્તમ સપાટી મળી 10200 એકમો.